કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જે હાલ બહુ જ ચર્ચામાં છે, શનિવારે ભારતીય જનતા પાર્ટીમાં બળવાખોર નેતાઓના પ્રવેશ અંગે એમણે એક ઇન્ટરવ્યૂમાં ચિંતા વ્યક્ત કરી છે. ગડકરીએ એવું કહ્યું કે જેમ જેમ પક્ષનું વિસ્તરણ થઈ રહ્યું છે, એટલે ભાજપનું જેમ વિસ્તરણ થઈ રહ્યું છે, એમ સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે, બીમારીઓ વધી રહી છે. પક્ષે પોતાની સ્વચ્છતા અને પ્રામાણિકતા જાળવી રાખવા માટે પગલાં લેવા પડશે. આડેધડ સભ્યોનો પક્ષમાં પ્રવેશ પક્ષને બદનામ કરી શકે છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના મતદાનના 11 દિવસ પહેલા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ બળવાખોરો મામલે નિવેદન આપ્યું છે. ગડકરીને શનિવારે એક ઇન્ટરવ્યૂમાં બળવાખોરોના ભાજપમાં જોડાવા અંગે સવાલ પૂછાયો, જેનો જવાબ આપતા ગડકરીએ કહ્યું કે ભાજપના પાકમાં જીવડા લાગી ગયા છે, દવા છાંટવાની જરૂર છે. નમસ્કાર, આપની સાથે હું સેજલ. મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે યોજાવાની છે. પહેલા નીતિન ગડકરીનો એક ખાનગી ન્યૂઝ ચેનલમાં ઇન્ટરવ્યૂ યોજાયો, જેમાં એમણે પૂછવામાં આવ્યો સવાલ બળવાખોર નેતાઓ અંગે, તો એમણે જવાબ આપતા કહ્યું કે ભાજપ ઝડપથી વિસ્તરી રહ્યું છે, જેમ જેમ પાક વધે છે એમ એમ બીમારીઓ પણ વધે છે. બીજેપી પાસે ઘણા સારા પાક છે જે સારી ઉપજ આપે છે, પણ કેટલાક બીમારીઓ પણ લાવે છે, એટલે આપણે આવા બીમાર પાક પર જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડશે. બીમાર પાકનું ઉદાહરણ આપતા નીતિન ગડકરીએ કહ્યું કે પક્ષે હવે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવો પડશે. જ્યારે પાક વધે છે ત્યારે બીમારીઓ પણ વધે છે, અને ભાજપનો પાક બહુ જ વિકસિત થઈ રહ્યો છે, જેમાં સારા અનાજની સાથે સાથે અમુક ખરાબ પાક પણ પાકી રહ્યા છે, જેને દૂર કરવો અત્યંત જરૂરી છે. ભાજપના વધતા સામ્રાજ્યની સાથે અન્ય રાજકીય નેતાઓ અને કાર્યકરોના પક્ષમાં જોડાણની પ્રક્રિયા પર નજર રાખવી પડશે, તેમજ નવા સભ્યોને પક્ષની વિચારધારા અને સંસ્કૃતિથી માહિતગાર કરવા પડશે. ભાજપ કાર્યકરોનો પક્ષ છે, નવા નવા લોકો અનેક કારણોસર ભાજપમાં જોડાઈ રહ્યા છે, એટલે આપણી જવાબદારી છે કે એમને ભાજપની વિચારધારા અને સંસ્કૃતિથી માહિતગાર કરાવીએ, પરંપરાને અનુસરવા પર્યાપ્ત શિક્ષણ આપીએ. અમારો પ્રયાસ સતત યથાવત છે. હજારો કાર્યકરો જોડાય છે, પણ ક્યારેક કોઈ એવો કાર્યકર ખરાબ કાર્યકર જોડાઈ જાય તો એનાથી હજારો કાર્યકરો પ્રયાસ, હજારો કાર્યકરોની મહેનત છે એ નિષ્ફળ જઈ શકે છે. જ્યારે ગડકરીને પૂછવામાં આવ્યું કે લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં હાર પછી નડ્ડા અને અમિત શાહે મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ સાથે ઘણી બેઠકો કરી હતી, પણ તેઓ આ બેઠકમાં હાજર નહોતા, એટલે નીતિન ગડકરી એમાં નહોતા. એને લઈને નીતિન ગડકરી કહે છે કે મહારાષ્ટ્રમાં મારી કોઈ ભૂમિકા નથી, અહીંના નેતાઓ સક્ષમ છે, જ્યારે પણ એમને મારી જરૂર પડશે ત્યારે હું હાજર થઈ જઈશ. ગડકરીએ સાથે સાથે ભારતીય બંધારણમાં ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતોનું મહત્વ દર્શાવતા ભાર મૂક્યો કે સરકાર અને સત્તા કરનારા ધર્મનિરપેક્ષ હોવા જોઈએ, અને જરૂરી છે. એક વ્યક્તિ ક્યારેય ધર્મનિરપેક્ષ હોઈ શકે નહીં, પણ રાજ્ય સરકાર અને શાસક ધર્મનિરપેક્ષ હોવો જોઈએ. મહારાષ્ટ્રમાં ભાજપના પ્રદર્શન અને 2024ની લોકસભા ચૂંટણીમાં ઓછી બેઠકો પર ચિંતા વ્યક્ત કરતા ગડકરીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં મને કોઈ ઔપચારિક ભૂમિકા નથી જોઈતી, અહીંના નેતાઓ સક્ષમ છે, એમને મારી જરૂર નથી, પણ જરૂર પડશે ત્યારે હંમેશા હું એમની સાથે રહીશ. તો હમણાં છેલ્લા ઘણા સમયથી નીતિન ગડકરી એમના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, અને અમુક એમના નિવેદનો છે એ બહુ જ ચર્ચાઈ રહ્યા છે, જેમાંથી આ એક નિવેદન પણ એમણે આપ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના પાકમાં જીવડા પડી ગયા છે અને હવે જંતુનાશક દવાનો છંટકાવ કરવાની જરૂર છે. કોને ઉદ્દેશીને આ કહી રહ્યા છે, અને પછી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ દ્વારા કેવી પ્રતિક્રિયા આવે છે એ જોવું રસપ્રદ રહેશે. તમે શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી લખજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.